હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગ્રીડ ફોર ફૂડમાં. તો આજે આપણે બનાવીશું પાલક મેથી દૂધીના મૂઠિયા. તે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે અને તમે તેને નાસ્તામાં પણ લઈ શકો છો. મૂઠિયા બનાવવા માટે આટલી સામગ્રીની જરૂર પડશે, જેમાં ઘઉંનો કરકરો લોટ, કોથમીર, લસણની પેસ્ટ, પાલક, લીંબુનો રસ, રવો, લીલા મરચાની પેસ્ટ, ચણાનો લોટ, છીણેલી દૂધી, મેથી, મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને જીરું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો કરકરો લોટ નાખી દઈએ, અડધો કપ ચણાનો લોટ નાખી દઈએ, અડધો કપ રવો નાખી દઈએ, ત્યારબાદ તેમાં પાલક, મેથી, મેં અહીં 50 ગ્રામ પાલક અને 200 ગ્રામ મેથી લીધી છે. તમે તેની ક્વોન્ટિટીમાં ચેન્જીસ કરી શકો છો. એક કપ છીણેલી દૂધી નાખી દઈએ, એક ટેબલસ્પૂન લસણની પેસ્ટ નાખીશું, એક ટેબલસ્પૂન મરચાની પેસ્ટ, એક ટેબલસ્પૂન લીંબુનો રસ નાખી દઈએ. હવે આપણે બધા મસાલા એડ કરીશું, જેમાં એક ટેબલસ્પૂન હળદર, એક ટેબલસ્પૂન લાલ મરચું, અડધો સ્પૂન ગરમ મસાલો, એક ટેબલસ્પૂન ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. થોડા ધાણા નાખીશું, એક ટેબલસ્પૂન જેટલું ઓઇલ નાખીશું, સારી રીતે મિક્સ કરી દઈએ. આપણે આ મિશ્રણ નરમ રાખવાનું છે, જેથી કરીને મૂઠિયા પણ નરમ બને અને તમે જરૂર પ્રમાણે પાણી પણ યુઝ કરી શકો છો. હવે આપણે ઢોકળિયાની પ્લેટને તેલથી ગ્રીસ કરી દઈએ, જેથી કરીને મૂઠિયા નીચે ચીપકે નહીં. હવે આપણે નાના નાના મૂઠિયા વાળી દઈએ. મૂઠિયા આપણે મીડિયમ બનાવીશું, જેથી કરીને તે બફાઈ જાય. આવી જ રીતે આપણે બધા મૂઠિયા બનાવી દઈશું. મૂઠિયા બાફવા માટે રેડી થઈ ગયા છે. હું અહીં ઢોકળિયું યુઝ કરું છું, તમે તપેલું પણ યુઝ કરી શકો છો મૂઠિયા બાફવા માટે. હું અહીં ઢોકળિયામાં 2 ગ્લાસ પાણી નાખું છું. હવે આપણે તેને 10-15 મિનિટ માટે બફાવા દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે, હું ચેક કરી જોઈશ બફાયા છે કે નહીં.
હજુ કાચા છે, આપણે હજી તેને 5-7 મિનિટ માટે બફાવા દઈએ। તો 5 મિનિટ થઈ ગઈ છે, હું જોઈ લઈશ બફાયા કે નહીં। તો મૂઠિયા બફાઈ ગયા છે, હવે આપણે તેના નાના નાના પીસીસ કરીશું। આવી જ રીતે આપણે બધા મૂઠિયાના પીસીસ કરી દઈશું। મૂઠિયાને વઘારવા માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે 1 ટેબલસ્પૂન જેટલી રાઈ નાખીશું, 1 ટેબલસ્પૂન જીરું નાખીશું, 1/2 સ્પૂન હિંગ નાખી દઈએ, લીમડો નાખીશું, ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન તલ નાખીશું, એક ટેબલ સ્પૂન સુગર નાખીશું, અડધો સ્પૂન લીંબુનો રસ નાખી દઈએ, ત્યારબાદ તેમાં બાફેલા મૂઠિયાના પીસીસ નાખી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે તેને એક પ્લેટમાં સર્વ કરીશું। તો રેડી છે પાલક મેથી દૂધીના મૂઠિયા, જેને તમે ટોમેટો કેચઅપ જોડે પણ ખાઈ શકો છો। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આવી જ નવી રેસીપી માટે બેલ આઇકોન પ્રેસ કરજો અને અમારી વેબસાઇટ greedforfood.com જરૂરથી વિઝિટ કરજો।